સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ગણિતમાં ચેપ્ટર લાંબુ અને ટૂંકું હવે આપણે આગળનો અભ્યાસક્રમ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ભણશું ત્યારે આપણે થોડીક વાત કરી હતી, આપણે થોડાક એવોર્ડ વિશે વાત કરી હતી, બરાબર ને? યાદ છે ને? સરસ, વેરી ગુડ. તો હવે આપણે એનાથી આગળનો અભ્યાસક્રમ જોવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં છે દોડની કસરત. તો તમે દોડવાની કસરત એ જે આપણે ભણવાના છીએ ત્યારે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો એક સૂચના આપેલી છે અને રકમ છે એનો આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તમે પણ મારી સાથે નોટમાં લખવાનો પ્રયત્ન કરો. દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે ડોક્ટરે 2 કિલોમીટર દોડવાનું કહ્યું છે અને જો તે મેદાનનો એક આંટો માર્યો તો તેને, એક મેદાન છે એનો આંટો મારે છે તો તે કેટલું અંતર કાપ્યું હશે તે જોશો. તો આપણે અહીંયા મેદાનનું જોશું, તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો મેદાન આપેલું છે. મેદાન આવી રીતે છે, અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આવી રીતે મેદાન છે. તો અહીંયા 500 મીટર છે, ચારે બાજુ 500 મીટર 500 મીટર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો આવું આપેલું છે. તો 500 મીટર 500 મીટર એવી રીતે ચારે બાજુ 500 મીટર આપેલું છે. હવે તમે એનો સરવાળો કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા મીટર થાય છે, બરાબર? તો આપણે ગયા લેક્ચરમાં વાત થઈ હતી કે 1000 એટલે 1 કિલોમીટર, 2000 એટલે 2 કિલોમીટર, 3000 એટલે 3 કિલોમીટર. તો હવે જોશો કે આ કેટલા મીટર થાય છે, કેટલા કિલોમીટર થશે એ જોશો. તો શું કરવું પડે? તો કે આનો સરવાળો કરવો પડે. તો આ ચારેયનો સરવાળો કરો તો કેટલો થાય છે, કરો જોઈ. સરસ, વેરી ગુડ. 2000 એટલે કેટલા કિલોમીટર થાય? તો કે 2 કિલોમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, દેવી પ્રસાદ છે તે તેને આ દૂર પડતો હતો, એટલે તે વિચારે છે કે તેના મેદાન તેને દૂર પડતો હતો તો એક તે ખૂબ દૂર હતો, તે નજીકના એક બગીચો છે. તો બગીચો આવો છે અને એની હદ છે 400 મીટર. વિદ્યાર્થી મિત્રો, એના ઘરથી આ મેદાન દૂર હતું એટલે વિચારે છે કે લાવને બગીચાના ચક્કર લગાવું. તો બગીચાના કેટલા ચક્કર લગાવે ત્યારે 2 કિલોમીટર થાય, બરાબર? 2 કિલોમીટર દોડવા માટે એને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે? તો 2 કિલોમીટરમાં આપેલું છે ને બગીચો, તો જુઓ કિલોમીટરમાં આપેલો છે. તો કે ના, એ ફક્ત મીટરમાં આપેલો છે. એ બગીચાના કેટલા ચક્કર લગાવે તો તે 2 કિલોમીટર દોડ્યો કહેવાય, બરાબર ને? તો શું કરવાનું? તો કે 2000 કિલોમીટર આપેલા છે, બરાબર? એટલે કે સોરી, 2000 કિલોમીટર આપેલા છે એટલે કે 2 કિલોમીટર, 2000 એટલે 2 કિલોમીટર. તો તે જે 2000 ને 400 વડે ભાગશો, ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે કે કેટલા ચક્કર લગાવે તો 2 કિલોમીટર થાય. તો ચલો, તમે તમારી નોટબુકમાં 2000 ભાગ્યા 400 અને મને કહો શું જવાબ આવે છે. સરસ, વેરી ગુડ. 5 ચક્કર આને લગાવે એટલે 2 કિલોમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ત્યાં 5 બાજુમાં લખવાના, 5 ચક્કર એવું બાજુમાં લખવાનું છે. તમે જોશો એને નીચેનો દાખલો હવે આપણે જોશું કે એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને તે ઠંડો પવન વાતો હતો. તે વિચારે છે કે આ બગીચાના લાવલે વધારે ચક્કર લગાવું, તો એ બગીચાના 8 ચક્કર લગાવે છે. બગીચાના 8 ચક્કર લગાવે છે. તો 8 આટા માર્યા પછી તે થાક્યો, તો તે દિવસે એને કેટલા કિલોમીટર અને કેટલા મીટર તે દોડ્યો હશે, બરાબર? તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આજે 400 ગુણ્યા 8 કરશો ને એટલે તમને ખબર પડી જશે કે કેટલું તે કિલોમીટરમાં દોડ્યું અને કેટલું મીટર દોડ્યું. તો તમે 400 ગુણ્યા 8, 8 ચક્કર લગાવે છે ને બગીચાના, તો 400 ગુણ્યા 8 કરો એટલે તમને શું જવાબ મળે છે, જોવો જોઈ. સરસ, વેરી ગુડ. 3200 મીટર, બરાબર? તો કિલોમીટર અને મીટર બે ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યામાં કિલોમીટર લખવાનું છે. કેટલા કિલોમીટર લખીશું આપણે? 3 કિલોમીટર લખીશું અને બાજુમાં ખાલી મીટર લખવાનું છે. તો તમે જોશો 3200 એટલે કે 3 કિલોમીટર અને ઉપર 200 એટલે કે 200 મીટર થાય ને.
तो बाजू की खाली जगह है एम तमारे लखवानुं छे 200 मीटर। हवे विद्यार्थी मित्रों तमे तमारो सामेनुं पेज जोशो तो तमने ख्याल आवशे, तमने कुतुब मीनारनुं चित्र आपेलुं छे, देखाय छे तमने? तमारा पाठ्यपुस्तकमां तमे जोशो तो कुतुब मीनारनुं चित्र आपेलुं छे अने तेमां छे ते केटला रूम ऊंचा एना विशे आपणे भणवानुं छे। तो कुतुब मीनार 72 मीटर ऊंचो छे। तमे कुतुब मीनार जोशो तो तमने ख्याल आवशे तमारा वर्गनी ऊंचाई केटला मीटर छे, बराबर? तमे तमारो वर्गखंड जोता हशो तो अंदाज बताओ के केटलो हशे। तो आपणे अंदाज काढीए तो 3, 3.5 થી 4 મીટર ની આજુબાજુ હોઈ શકે, બરાબર ને? તો એક ઉપર એક એવા કેટલા રૂમ બનાવવામાં આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવો। તો વિદ્યાર્થી મિત્રો એક અંદાજ કાઢીએ છીએ ત્યારે કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે તો કે 72 છે ને, અને આપણે આપણે માની લઈએ કે આપણા રૂમની જે ઊંચાઈ છે તે 4 મીટર છે। તો આપણે શું કરવી, તો કેટલા માળીઓ બનાવી રૂમના તો આપણને કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય, બરાબર ને? તો શું કરવાનું, 72 ભાગ્યા 4। તમે તમારી નોટમાં ભાગાકાર આવડે છે ને, ચલો મારી સાથે ભાગાકાર કરો 72 ભાગ્યા 4। તો તમે જોશો શું જવાબ મળે છે તમને, 72 ભાગ્યા 4, સરસ, વેરી ગુડ, 18 જવાબ મળે છે તમને। તો એવા એક ઉપર એક એવા 18 રૂમ બનાવો ત્યારે કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક રકમ જોઈશું, હું કહું છું તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જો અને કહો કે એ જાતે અનુમાન કરીને જવાબ આપો કે એમાં જવાબ શું આવશે। તો ચલો આપણે પહેલા રકમનું વાંચન મારી સાથે તમે કરતા જાજો, હું અહીંયા બોર્ડમાં રકમ લખેલી છે હું બોલતી જઈશ, તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જોઈને રકમ બોલતા જાઓ। ગાંધીનગરથી હિંમતનગર, આપણે ગાંધીનગરથી હિંમતનગર એ ભણવાનું છે ત્યારે સુબોધથી ગાંધીનગર જાય છે જે 21 કિલોમીટર દૂર છે, મંજરી હિંમતનગર જાય છે જે 43 કિલોમીટર દૂર તેની વિરુદ્ધ દિશામાં છે। ગાંધીનગરથી હિંમતનગર કેટલો દૂર થાય એ આપણે ગણતરી કરીને જવાબ લખવાનો છે। તો કેટલા સુબોધ છે ગાંધીનગર જાય છે જે 21 કિલોમીટર દૂર છે, તો પહેલા આપણે 21 લખીએ, પછી તો કે મંજરી હિંમતનગર જાય છે જે 43 કિમી દૂર તેની વિરુદ્ધ દિશામાં જાય છે તો પ્લસ 43, સરવાળો કરીશું તો જ ખબર પડશે કે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય। હવે વિદ્યાર્થી મિત્રો ચલો સરવાળો કરો અને જવાબ કહો, તમારી નોટબુકમાં બાજુમાં પેન્સિલથી સરવાળો કરો અને કહો કેટલા કિલોમીટર થાય, સરસ 64 કિલોમીટર થાય। અહીંયા તમે લખી શકો 21 + 43 = 64 કિલોમીટર, બરાબર ને? જોયું ને વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે રકમ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે શું કરવાનું છે। હવે તો કે તમારું ઘર શાળાથી કેટલું દૂર છે એ આપણે ભણવાનું છે, તો કે જોઈએ તેમાં શું કહેવા માંગે છે, બરાબર? તો હું રકમનું વાંચન કરું છું, તમે પણ મારી સાથે વાંચવાનો પ્રયત્ન કરો। તમારું ઘર શાળાથી કેટલું દૂર છે, મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે તે પહેલા અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે। તમે શાળાએ જતા હશો તો અમુક નજીકથી આવતા હશે, અમુક વિદ્યાર્થીઓ દૂરથી આવતા હશે। તો અહીંયા જો એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપેલું છે જેને આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે તે પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે, તો આપણે પહેલા 400 મીટર લખીશું। ચાલે છે, પછી પોતાના સ્લીપર હાથમાં લઈને 150 મીટર તળાવમાં ચાલે છે, પછી તે પોતાના સ્લીપર હાથમાં લઈ લે છે અને તળાવમાં કેટલું ચાલે છે તો કે 150 મીટર, પછી ત્યાર પછી તે 350 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે છે, તો આપણે અહીંયા લખશું 350, પછી ત્યારબાદ તે 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે, તો આપણે અહીંયા લખશું 40। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો પહેલા એ કેટલું ચાલ્યો તો કે 400 મીટર, પછી તો કે 150, પછી તો કે 350, હવે આપણે એ જોવું કે દરરોજ શાળાએ પહોંચવામાં કેટલું ચાલે છે, તો આપણે જોવું હોય તો શું કરવું પડે, જોવું તો પડે ને કેટલું ચાલ્યો હોય, આપણને ખબર કેમ પડે, સરસ, વેરી ગુડ, તો કે સરવાળો કરો આ બધાનો કેટલું કેટલું ચાલે છે તો એના ઉપરથી આપણને ખબર
पड़े। तो चलो विद्यार्थी मित्रों, तमारी नोटबुक में सरवाड़ो करो और कहो कितना मीटर चालू छे। सरस, वेरी गुड, 940 मीटर। तो दररोज शाळे पहोंचवा महेश केटलू चाले छे? तो के 940 मीटर। आवी गयो ने विद्यार्थी मित्रों ख्याल? हवे तमे जोशो विद्यार्थी मित्रों 940 मीटर, सॉरी 940 मीटर चाले छे। हवे विद्यार्थी मित्रों आपणे जोयुं तुं के 1000 एटले 1 किलोमीटर, तो शुं आ किलोमीटर करता वधारे छे? ना, 1 किलोमीटर थी वधारे छे नहीं। जो 1000 ऊपर होत ने तो 1 किलोमीटर थी वधारे केवत, पण अहींया तो 1000 पण नथी, अहींया तो फक्त 940 खाली मीटर छे, किलोमीटर छे नहीं। तो विद्यार्थी मित्रों तमारे तमारा विद्यार्थी नुं लखवानुं छे કે હવે તમારા વિદ્યાર્થીઓ શાળાથી કેટલા દૂરથી આવે છે, બરાબર, તે મીટર અથવા કિલોમીટરમાં લખો। કે એવો કયો વિદ્યાર્થી છે કે જે શાળાથી નજીક આવે છે, એ તમારે તમારા ખાલી જગ્યા જે આપેલી છે જે તમારે તમારા મિત્રને પૂછીને લખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે સામેનું પેજ જોશો તો તમને ખ્યાલ આવશે, એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે અને એમાં જુઓ મિત્રનું નામ અને ઘરથી શાળાનું અંતર આપેલું છે। તમે તમારા મિત્રનું નામ લખો અને તે ઘરથી શાળાનું અંતર લખવાનું છે। તો ચલો આપણે કોષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું। ચલો તમે તમારા જે ખાના આપેલા છે મિત્રનું નામ એમાં જુઓ અને તમે તમારા મિત્રનું નામ લખો, તેમાં કોષ્ટકની અંદર તમે તમારા મિત્રનું નામ લખો। પહેલા આપેલું છે મિત્રનું નામ, પછી આપેલું ઘરથી શાળાનું અંતર, તમે તમારા વિદ્યાર્થીના નામ લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રના નામ। ચલો આપણે અહીંયા લખશું રોનક, દર્શન, રોહિત, બરાબર, આવા ખાના 6 ખાના આપેલા છે એમાં તમે તમારા મિત્રના નામ લખો। હવે છે આનંદ, આવા 6 ખાના આપેલા છે, 2 તમારે જાતે લખવાના છે। હવે ઘરથી શાળાનું અંતર કેટલું છે? તો કે જે રોનક છે એનું છે 200 મીટર, દર્શન છે એને છે 400 મીટર, 600 મીટર, આ છે 300 મીટર। જોયું ને વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષ્ટક પૂર્ણ કર્યું, જે 2 છે એ તમારે જાતે લખવાના છે। તમારા મિત્રનું નામ લખો અને તેને પૂછીને કહો કે તે કેટલા મીટર ઘરથી શાળાથી દૂર રહે છે। હવે તમે જુઓ, વિચારો અને શોધો। તમે એક દોરાની રીલ તો જોઈ હશે, તમારા મમ્મી ઉપયોગમાં લેતા હશે ને, તો દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે અંદાજ લગાવો જો, 50, 100, 200, 500 મીટર કે તેથી વધુ પણ હોઈ શકે છે। પતંગ, પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે તે 1 કિમી કરતાં વધુ હોઈ શકે? તો કે આ પતંગના દોરાની રીલમાં 1 કિમી કરતાં કિલોમીટર કરતાં વધારે હોઈ શકે, જેમ કે 500 છે, 1000 છે, 2000 છે, હોઈ શકે ને? સરસ, તો તમે ત્યાં નીચે લખી શકો છો। તો કે હા, વધારે હોઈ શકે, તો નીચે તમારે લખવાનું 500, 1000, 2000 લખી શકો। સરસ, જો એક રૂમાલ એક જ દોરીથી બનાવવાનો છે, બનેલો છે, તો તેમાં તે બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈ, બરાબર? સરસ, 100 થી 500 મીટર લાંબો દોરો જોઈ। હવે વિદ્યાર્થી મિત્રો પાછળ તમે જોશો કે તમારે જાતે ગાવાનો પ્રયત્ન કરવાનો છે, એમાં આપેલું છે હું ઈચ્છું હું હોત, હું ઈચ્છું હું હોત, હું ઈચ્છું કે હું પતંગ હોઉં, હું ઈચ્છું કે હું પતંગ હોઉં, તો ઊંચે આભમાં ઉડી શકું, આ ઈમારતથી પણ ઊંચે,
તો તમે જોયું ને કેવું સરસ મજાનું આપેલું છે, તે તમે ઘરે ગાવાનો પ્રયત્ન, બોલવાનો પ્રયત્ન કરો. એની નીચે થોડા પ્રશ્ન આપેલા છે કે તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે, તે આશરે કેટલા માળ ઊંચી છે. તો તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત તો કે કુતુબ મિનાર, તો આશરે કેટલા માળ ઊંચી છે તો કે 24 માળ. એની બાજુમાં તમે નોંધ કરો. હવે એક એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે, શું કુતુબ મિનાર કરતાં પણ વધુ ઊંચાઈએ જઈ શકે? તો કે હા, પતંગ કુતુબ મિનાર કરતાં પણ ઉપર જઈ શકે, બરાબર ને? તો એક વિમાન છે તે કેટલું ઉપર ઊંચે ઉડી શકે, શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધારે ઊંચે ઉડી શકે? તો કે કદાચ એની ઊંચાઈ 9 કિલોમીટરની જેટલી ઊંચાઈ છે. તો કે હા, વિમાન છે તેને ઊંચી તેનેથી પણ ઉપર ઉડી શકે, અંદાજે 10 કિલોમીટરની આજુબાજુ. શું તમે વાદળોને તમારે નીચે જોયા છે? તો કે ના, વાદળોને આપણે ક્યાં જોઈએ, ઉપર. નીચે જોયા છે તમે કે ના? નથી જોયા, તો જવાબમાં શું આવશે? ના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો અભ્યાસક્રમ અહીંયા પૂર્ણ કરીશું, અને જ્યારે પણ મળી